આ તરફ વલસાડમાં પણ રખડતા ત્રાસ હવે માથાનો દુખાવું બન્યો શ્રીધરમપુરમાં એસટી ડેપો પાસે રહેણાંક વિસ્તારમાં જ જાહેર રોડ પર બે આખલાના યુદ્ધથી રહીશોના જીવ તાળવે ચોંટી ગયા હતા આ વિસ્તારના વડફળિયા પાસે બે આખલાઓએ જાહેર રોડ પર જ શીંગડા ભરાવી દીધા હતા સ્થાનિકોએ આખલાને છૂટા પાડવા પાણીનો મારો પણ ચલાવ્યો પણ આખલા શાંત જ ન થયા રોડ પર આ યુદ્ધને કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા તો અમરેલીના રાજુલામાં રખડતા ઢોરનો ત્રાસ માથાનો દુખાવો બની રહ્યો છે સતત બીજા દિવસે શહેરમાં બે આંકડાના યુદ્ધથી રાહદારીઓ વાહન ચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો ખાસ વાત એ છે કે પાલિકા વિસ્તારમાં જ આંખલાઓનો આતંક વધ્યો છે તો તાલુકા પંચાયત પાસેથી બે આંખલા લડતા લડતા એસટી બસ સ્ટેશન સુધી પહોંચી ગયા હતા જેને કારણે એસટી બસ સ્ટેશન વિસ્તારની આંખલાઓને બાણમાં લીધો હોય તેવો ઘાટ સર્જાયો લોકોએ આખલાઓને લડતા છોડાવવા માટે અર્થાગ પ્રયાસો કર્યા હતા છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે બંને આંખલાની પાછળ ટ્રેક્ટર દોડાવીને છૂટા પાડવામાં આવ્યા હતા વીસ મિનિટ સુધી બે આખલાએ બંને વિસ્તારને બાણમાં લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો રાજુલામાં અનેક વિસ્તારની આંખલાઓમાં લીધા જાહેર રસ્તા પર ફરી આ દ્રશ્યો અમરેલીના રાજુલાના છે રાજુલા શહેરમાં આંખલાનો આતંક યથાવત છે શહેરમાં ફરીવાર આંખલાએ ઘમાસાણ સર્જ્યું શહેરના અલગ અલગ વિસ્તારને જાણે કે આંખલાઓએ બાણમાં લીધા જાફરાબાદ રોડ પર તો આંખલાઓ બેફામ બન્યા બે આંખલાઓની લડાઈમાં લોકોના જીવ તાળવે ચોંટ્યા આ તરફ કૌશિકનગર વિસ્તારમાં પણ આંખલાનું દંગલ જામ્યું કેટલાક લોકોએ આંખલાઓને ભગાડવાની કોશિશ પણ કરી પરંતુ આંખલાની લડાઈ વચ્ચે રસ્તા પર નીકળવું મુશ્કેલ બન્યું છે બીજી તરફ જવાબદાર તંત્ર અને લોકપ્રતિનિધિઓ માત્ર તમાશો જોતા હોવાનો પણ લોકોનો આરોપ છે ત્યારે સવાલ એ છે કે શું તંત્ર આંખલા પકડવા હજુ કોઈ મુહૂર્ત જોઈ રહ્યું છે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે બુલેટિનમાં સમય થયો છે ગ્રી